अस्सलामुअलैकुम दोनों छोड़ना विद्यार्थीओ, गुजराती में आज आपने निबंध लेखन करवाना छे। सौ प्रथम तो निबंध लगती वक्त कई कई बाबतों ध्यान में राखवानी ए हूँ तमने जणावुं छुं। त्यार पछी आपणे आपणा टॉपिक पर जईशुं के कया विषय पर आपणे निबंध लखवो छे। ठीक छे, सौ प्रथम तो निबंध लगती वक्त दरेकना अक्षर बिल्कुल सुवाच्य अक्षरे लखवानुं रहेशे। निबंध लगती वक्त अक्षरोनी खूब ज काळजी राखवानी होय छे। तेनी साथे साथे तमे कोई पण सब्जेक्टमां होमवर्क करता हो, आपणा जीवननी अंदर तमे विद्यार्थी अवस्थामां हो के कोई पण अवस्थामां हो, मोटा थई जाओ, तमारुं भणवानुं पूरुं थाय तो पण आपणा जीवनमां आपणा अक्षरोनું खूब महत्व छे। गांधीजीए अक्षरो माटे कहेलुं के खराब अक्षरो ए अधूरी केळवणीની નિશાની છે, એટલે હંમેશા આપણે સારા અક્ષરોનો પ્રયત્ન કરવાનો છે। એના માટે સુલેખન કરવું પણ જરૂરી છે, રોજે રોજ સુલેખન કરવું, લખવાનો મહાવરો કરવો, વારંવાર લખવું, એનાથી પણ આપણા અક્ષરો સુધરે છે। તો કહેવાનો અર્થ આવે નિબંધ લેખન, નિબંધ લેખનમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, આપણો જે સબ્જેક્ટ હોય, આપણો જે વિષય હોય, જેના વિષય પર આપણે નિબંધ લખવાના છે તેને અનુલક્ષીને જ એનું કન્ટેન્ટ હોવું જોઈએ। બે શબ્દ વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ। ત્યાર પછી તમને જે તે વિષયો આપ્યા હોય તો તેમાંથી તમે જે વિષયને પસંદગી કરો તે વિષય ઉપર જ તમારે સારી વાક્ય રચના ગોઠવીને નિબંધ લખવાનો હોય છે। જે તે વિષયને અનુરૂપ મુદ્દાઓ લખવાના હોય છે। નિબંધની જ્યારે તમે શરૂઆત કરો છો, લખવાની શરૂઆત કરો છો, તો એ નિબંધની શરૂઆત એટલી સરસ હોવી જોઈએ, એકદમ આકર્ષક અને વિષયને અનુલક્ષીને હોવી જોઈએ। આપણે અહીંયા વર્ષા ઋતુ નિબંધ લઈએ અને એમાં શરૂઆતમાં જ આપણે ઉનાળાની વાત કરીએ તો નહીં ચાલે, તમે લખતા લખતા તમે બીજું વિષયનું લખી દો તો નહીં ચાલે। એટલે નિબંધની જે શરૂઆત છે તે બિલકુલ આકર્ષક હોવી જોઈએ અને નંબર બે વિષયને અનુલક્ષીને હોવી જોઈએ। ત્યાર પછી આપણે જે તે મુદ્દાઓ લખ્યા હોય છે એ મુદ્દા પ્રમાણે આપણે નિબંધની લખવાની શરૂઆત કરીએ તો પેરેગ્રાફ પદ્ધતિ મુજબ, પેરેગ્રાફ એટલે કે ફકરો પાડીને સારા અક્ષરે બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખીને આપણે નિબંધ લખવાનો હોય છે। નિબંધમાં આપણે બિનજરૂરી લખાણ નથી લખવાનું, બિનજરૂરી એટલે વગર કામનું લખાણ લખીને લાંબુ લાંબુ લંબાવવાનું નથી, વિષયને અનુલક્ષીને સચોટ સાચી માહિતી લખવાની છે। ત્યાર પછી તમે નિબંધ લખો છો તો એ નિબંધમાં એક વાક્ય બે વાર અથવા એક જે તમે વિચારની વિચાર પર તમે બે ત્રણ વાક્ય લખ્યા છો તો ફરી એ વિચાર એ મુદ્દા ઉપર ફરી ચર્ચા ન થઈ જાય, રિપીટ ન થાય એ મુદ્દાઓ, એની ખાસ કાળજી રાખવાની છે, ધ્યાન રાખવાનું છે। ત્યાર પછી આપણે જે નિબંધની ભાષા છે એ બિલકુલ શુદ્ધ ભાષામાં નિબંધ લખાયેલો હોવો જોઈએ, શુદ્ધ ગુજરાતીમાં। અને સૌથી મહત્વની અગત્યની વાત, જોડણીનું ખાસ ધ્યાન રાખવાનું છે, બિલકુલ સારા અક્ષર સાથે, મરોડદાર અક્ષર સાથે, સુવાચ્ય અને સુંદર પેરેગ્રાફ સાથે આપણું લખાણ જે છે એ જોડણીથી સરસ મજાનું હોવું જોઈએ, ક્ષતિરહિત, જોડણીની ક્ષતિરહિત હોવું જોઈએ, બિલકુલ ભૂલ વગરનું। હવે યોગ્ય જગ્યાએ પેરેગ્રાફ પાડવો, યોગ્ય જગ્યાએ વિરામચિહ્નોનો ઉપયોગ કરવો, આ દરેક બાબત થઈ નિબંધ લેખન આપણે કરીએ ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી। હવે આપણે આવીશું વર્ષા ઋતુ નિબંધ લખ હવે વર્ષા ઋતુમાં આપણે જોઈએ તો ઉનાળો પૂરો થાય અને ત્યાર પછી તરત વર્ષા ઋતુ શરૂ થાય છે, ચોમાસાની ઋતુ શરૂ થઈ જાય છે। તમે જોશો તો મેઘરાજા જે છે એ મેઘરાજાની સવારી જ્યારે આવડે તો આકાશની અંદર ઘણા બધા
कारा कारा वाडरो छवाई जाय छे, वाडरो नो गरगराट आवे छे, वीजळी ना चमकारा थाय छे अने पवन ना सुसवाटा साथे आ मेघराजा नी शरूआत थाय छे। बराबर ने? चोमासा नी ऋतु मां मुसळधार वरसाद तूटी पड़े छे। मुसळधार एटले के खूब ज वधारे वरसाद आवे छे, चारे बाजू पानी पानी थई जाय छे। आपणे ચોમાસાની ઋતુમાં પહેલા વરસાદની વાત નથી કરતા, એટલે કે સૌ પ્રથમ જયારે ચોમાસાની શરૂઆત થાય છે તો પહેલા વરસાદની વાત નથી કરતા, પણ ચોમાસા દરમિયાન જે વરસાદ પડે છે તો ઘણીવાર એવું બને છે કે ચોમાસા દરમિયાન ખૂબ જ વરસાદ પડતો હોય છે તો ત્યારે સર્જાય છે અતિવૃષ્ટિ, અને જયારે ચોમાસા દરમિયાન ખૂબ ઓછો વરસાદ પડે અથવા તો વરસાદ ન પડે, ખૂબ જ ઓછો પડે તો અનાવૃષ્ટિ સર્જાય છે, એટલે કે સૂકો દુકાળ ની પરિસ્થિતિ સર્જાઈ જાય છે। હવે આ ચોમાસામાં જ્યારે લીલો દુકાળ પડે એટલે કે અતિવૃષ્ટિ થાય, વરસાદ ખૂબ જ વરસે, ત્યારે પણ નુકસાન છે, તો કે ખેતરમાં થયેલો જે પાક છે એ બધો જ પાક પાણીના કારણે ધોવાઈ જાય છે, નદી નાળાઓ છલકાઈ જાય છે, ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે, પૂર આવવાની શક્યતા રહે છે, ઘણા બધા પ્રશ્નો ઘણી બધી મૂંઝવણો થાય છે, પાણીની તંગી સર્જાય છે। બરાબર ને? લોકોના મકાનો તૂટી પડે છે, લોકોનો ઘર વખરીનો જે સામાન છે એ તણાઈ જાય છે, લોકોના ઢોરો પણ તણાઈ જાય છે, ખૂબ જ નુકસાન 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 દેખાય છે જ્યારે ખૂબ જ વરસાદ પડે ત્યારે। હવે વરસાદ ઋતુની પહેલા વરસાદની વાત કરીએ તો લોકો પહેલો વરસાદ જોઈને ખુશખુશાલ થઈ જાય છે, લોકોની અંદર પહેલા તો વાત કરીએ તો ખેડૂતો જે છે એ વરસાદની ખૂબ જ રાહ જોતા હોય છે, જેવો વરસાદ આવે છે લોકોમાં આનંદ ઉલ્લાસ છવાઈ જાય છે, ખૂબ ખુશ થઈ જાય છે ખેડૂત લોકો, કારણ કે એમની જે ખેતી છે એ વરસાદ ઋતુ પર નિર્ભર છે, વરસાદના પાણીથી જમીન છે છે એ સરસ પોચી અને ફળદ્રુપ બને છે, અને એના કારણે જે ખેતરમાં રહેલો પાક છે એ સરસ મજાનો ઉગી નીકળે છે, એટલે ખેડૂત લોકો જે છે એ વરસાદની ખૂબ રાહ જુએ છે। ચોમાસામાં ડેરકાઓ પણ ચારે બાજુથી દ્રાવ દ્રાવ કરતા દેખાય છે, મોરનો તહુંકો પર ખૂબ સરસ મીઠો લાગે છે આપણને, વૃક્ષો પણ સરસ મજાના ખીલીઓ ઉઠે છે, આખી જમીન સરસ મજાની સુગંધ ફેલાવે છે, લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે, લોકો છત્રી લઈને બહાર ફરવા માટે નીકળે છે, વરસાદ જોવા નીકળે છે, અને ઘણા લોકો રેનકોટનો ઉપયોગ કરે છે, ખેડૂત તો ખૂબ જ રાજી થઈ જાય છે, રાજી છે ને ખુશી ખુશી ખેતર ખેડે છે, અનાજ વાવે છે, વાવણી કરે છે, સરસ મજાનો અનાજ ઉગી પણ નીકળે છે વરસાદના પાણીથી, અને સરસ મજાની ધરતી જાણે ધરતી માતા છે એમણે લીલી સાડી પહેરી હોય એવી લાગે છે, સરસ મજાનું લીલી લીલી નનમસ્ત કુમળું ઘાસ ઉગી નીકળે છે। તો હવે આપણે આ નિબંધ લખવાની શરૂઆત કરીશું। પહેલો પેરેગ્રાફ, ઉનાળો પૂરો થયા પછી વર્ષા ઋતુની શરૂઆત થાય છે, ઉનાળો પૂરો થયા પછી વર્ષા ઋતુની શરૂઆત થાય છે, બીજો પેરેગ્રાફ જે આપણે ચર્ચા કરી કે પવનના સુસવાટા સાથે વીજળીના ચમકારા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે છે, સરસ મજાની વરસાદની શરૂઆત થઈ જાય છે, મેઘરાજા વરસે છે, લોકોમાં ખુશીનો માહોલ છે, આકાશમાં વાદળાના ગરગડાટ વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે છે,
मुसळधार वरसाद तूटी पड़े छे। मुसळधार वरसाद तूटी पड़े छे। चारे बाजू पानी पानी थई जाय छे। चारे बाजू पानी पानी थई जाय छे। લોકોમાં એટલે કે લોકો ખુશાલ થઈ જાય છે, લોકોમાં આનંદ છવાઈ જાય છે, આનંદનો ખુશીનો માહોલ સર્જાય છે। લોકો ખુશખુશાલ થઈ જાય છે, લોકો ખુશખુશાલ થઈ જાય છે। તમારા જેવા નાના નાના ભૂલકાઓ બાળકો પાણીમાં છપછપિયા કરે છે। પાણીમાં છપછપિયા કરે છે। મોર પણ કરા કરીને નાચે છે। બાળકો કાગળની હોડી બનાવી બાળકો કાગળની હોડી બનાવી વરસાદના પાણીમાં તરતી મૂકે છે। દેડકા દ્રાઉં દ્રાઉં કરે છે। વૃક્ષો ખીલી ઉઠે છે। વૃક્ષો પણ ખીલી ઉઠે છે। લોકો છત્રી પહેરીને લોકો સોરી છત્રી લઈને કે રેઇનકોટ પહેરીને બહાર નીકળે છે। વાતાવરણમાં નવી તાજગી અને નવો ઉમંગ જોવા મળે છે અને નવો ઉમંગ જોવા મળે છે। આ થયો વર્ષા ઋતુનો પહેલો પેરેગ્રાફ। ઉનાળો પૂરો થયા પછી વર્ષા ઋતુની શરૂઆત થાય છે, આપણે ચર્ચા કરી છે। અહીંયા ફરીથી એકવાર વાંચી જાઉં છું, ધ્યાનથી સાંભળે વિદ્યાર્થી મિત્રો। આકાશમાં વાદળાના ગરગરાટ, વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે છે। મુસળધાર વરસાદ તૂટી પડે છે, ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે, લોકોમાં આનંદનો ખુશીનો માહોલ સર્જાય છે, લોકો ખુશખુશાલ થઈ જાય છે, બાળકોને પણ ખૂબ મજા પડે છે અને બહાર પાણીમાં છપછપિયા કરવા માટે દોડી જાય છે, પાણીમાં કાગળની હોડી બનાવીને તરતી મૂકે છે અને આનંદ લે છે। ચારે બાજુ વૃક્ષો ખીલી ઉઠે છે, દેડકાઓનો દ્રાવ દ્રાવ અવાજ સંભળાય છે, મોર પણ કરા કરે છે અને લોકો રેઇનકોટ પહેરીને કે છત્રી ઓઢીને બહાર નીકળે છે। વાતાવરણમાં સરસ મજાની તાજગી જોવા મળે છે, સરસ મજાનો ઉમંગ જોવા મળે છે। હવે પેરેગ્રાફ નંબર બે,
હવે પેરેગ્રાફ નંબર બે લખીએ આપણે. પેરેગ્રાફ પાડવો છે, ફકરો પાડવાનો છે. વરસાદ શરૂ થતા જ ખેડૂતની વાત કરીએ છીએ આ પેરેગ્રાફમાં. વરસાદ શરૂ થતા જ ખેડૂતો રાજી થઈ જાય છે. તેઓ ખેતર ખેડે છે. તેઓ ખેતર ખેડે છે અને વાવણી કરે છે. દેખાય છે ને, વરસાદ શરૂ થતા જ લોકો તેની સારે સારે ખેડૂતો રાજી થઈ જાય છે. તેઓ ખેતર ખેડે છે અને વાવણી કરે છે. હવે સરસ મજાનો વરસાદ પડે ચોમાસાની ઋતુમાં, એટલે ખેડૂતોએ જે જમીનમાં અનાજ રોપ્યું હોય એ સરસ મજાનો ઉગી નીકળે છે વરસાદના પાણીથી. તો આગળ લખીએ આપણે, થોડા દિવસોમાં અનાજ ઉગી નીકળી છે. થોડા જ દિવસોમાં ખેતરમાં અનાજના છોડ ઉગે છે. ચારે બાજુ લીલાછમ ઘાસથી ચોમેર, લીલાછમ ઘાસથી ધરતી માટાએ જાણે લીલી સાડી પહેરી હોય એવું લાગે છે. લીલી સાડી પહેરી હોય તેવું લાગે છે. આગળ, ચોમાસાની ઋતુમાં ઘણા બધા તહેવારો પણ આવે છે. રક્ષાબંધન 15મી, આપણો રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ, રક્ષાબંધન, બરાબર ને, નાગપાંચમ, ઘણા બધા તહેવારો હોય છે ચોમાસા દરમિયાન, નવરાત્રી, તો એની પણ લખીએ છીએ આપણે. ચોમાસામાં કુવા, તળાવ, નદી, સરોવર વગેરે પાણીથી છલકાઈ જાય છે. વગેરેમાં વરસાદનું નવું પાણી આવે છે. હવે વર્ષા ઋતુમાં ઘણીવાર આખી ઋતુ દરમિયાન 4 મહિના જરૂરિયાત કરતા વધારે વરસાદ પડે તો અતિવૃષ્ટિ સર્જાય છે. તો એ અતિવૃષ્ટિ સર્જાવાના કારણે ઘણું બધું નુકસાન થાય છે. જે વાત કરી આપણે આગળ, કે લોકોના ઘર તરાઈ જાય છે, ઘર વખરીનો સામાન તરાઈ જાય છે, ઘણા બધા પશુઓ પણ મૃત્યુ પામે છે, ધૂળધાકણ પણ તરાઈ જાય છે, તેની સાથે સાથે પાણીની તંગી પણ સર્જાય છે, લોકોને પીવાની પાણીની સમસ્યા ઊભી થાય છે, અને ખેતરોમાં થયેલો જે પાક છે એ પાક પણ ધોવાઈ જાય છે, જેના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય છે. અને ઘણીવાર જરૂર કરતા ખૂબ ઓછો વરસાદ પડે અથવા તો વરસાદ ન પડે તો પણ સુકો દુકાળ સર્જાય છે, અનાવૃષ્ટિ સર્જાય છે, તો લોકોને ત્યારે પણ પાણીની તંગી સર્જાય છે. નદી, નાળા, સરોવર, તળાવ, કુવા બધા સૂકા જ રહે છે, જેના કારણે પાણીની તંગી સર્જાય. વરસાદનું પાણી ખેતરોના પાકને મળે નહીં એટલે પાકનું નુકસાન થાય, પાક સુકાઈ જાય. જો વરસાદ ન પડે તો આ બધી સમસ્યા ઊભી થાય. એટલે આગળનો પેરેગ્રાફ લખીએ, જરૂર કરતા વધારે વરસાદ પડે ત્યારે અતિવૃષ્ટિ કહે છે. જરૂર કરતા
વધારે વરસાદ પડે તેને અતિવૃષ્ટિ કહે છે. અતિવૃષ્ટિ થાય ત્યારે અતિવૃષ્ટિ થાય ત્યારે નદી નાળા છલકાઈ જાય છે. ખેતરોમાં પાક ધોવાઈ જાય છે. કાચા મકાનો પડી જાય છે. લોકોની ઘરવખરી અને દોડધાખડ તરાઈ જાય છે. તેને લીલો ડુંગર પણ કહેવાય છે. અતિવૃષ્ટિને શું કહેવાય બીજા શબ્દમાં? લીલો ડુંગર પણ કહેવાય છે. હવે આવતીકાલે આપણે વાત કરીશું સૂકો ડુંગર. અહિયાં આ વર્ષા ઋતુ નિબંધ તમારો પૂર્ણ થાય છે.